नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रसिद्ध चैनल GTPL मार्फते डॉक्टर रश्मिकांत मोदी आप सौ ने विद्यार्थी मित्रों ने खास करीने जे विद्यार्थियों धोरण 10 अने 12 नी परीक्षा आपवा जई रह्या छे एमने मळवा माटे आव्यो छूं। आपणे पहला तो ए मनमां विचार आवे कि आपणे स्कूलमां जता होय, क्यारेक अमुक कोचिंग क्लासमां जता होईए तो आपणने एम थाय कि शुं वाँचूं शुं न वाँचूं, केटली केम तैयारी करवी। तो खास महत्वनी वात ए छे કે જે આપણને ટેક્સ્ટબુક છે એ આપણી ગીતાજી છે, જે આપણને બોર્ડ તરફથી મળેલી છે, તો ટેક્સ્ટબુક એકદમ થરલી તૈયાર કરો મિત્રો। અત્યારના જમાનાની અંદર 12 સાયન્સમાં પણ જી નીટની અંદર જ્યારથી એનટી આવ્યું છે ત્યારથી એનસીઆરટીની ટેક્સ્ટબુક ઉપરનું વેઇટેજ વધી ગયું છે। તો આપણે તો 10th અને 12th કોમર્સમાં કે સાયન્સમાં હોઈએ તો ટેક્સ એકદમ થરલી પ્રિપેર કરો। બીજું એ કે તમને તમારા ટીચર્સ જે સ્કૂલ કે કોચિંગમાં ભણાવેલા છે તો એમની ઉપર પૂરો ભરોસો રાખો। એમણે વર્ષ દરમિયાન જે તમને શીખવાડ્યું છે તો એ જે શીખવાડેલું છે એ યાદ કરો, અને એમણે જે ટિપ્સ આપી છે એ ટિપ્સ ઉપર ખાસ ધ્યાન આપો। ખૂબ સરસ રીતે તમે ભણીને આવ્યા છો, તમે જે ભણીને આવ્યા છો એનો તમને કોન્ફિડન્સ હોવો જોઈએ। તમારામાં જો કોન્ફિડન્સ હશે તો તમે ઘણું બધું સારું કરી શકશો। કોન્ફિડન્સ વગર કંઈ પણ ક્રિયા કરવી કે કંઈ પણ આગળ વધવું બહુ અઘરું છે। હવે એક આપણને પ્રશ્ન એ થાય કે અત્યારના સંજોગોની અંદર કેવી રીતે તૈયારી કરવી। તો ખાસ કરીને આપણા બધા જ આપણે બધા વિદ્યાર્થીઓનો અત્યારનું લખવાની પ્રેક્ટિસ આપણી ઘણી ઘટી ગઈ છે કોરોના સમયથી। તો એક તો ખાસ એ કે કોઈ પણ થિયરી હોય કોઈ પણ સબ્જેક્ટની તો એ આપણે વાંચી લઈએ, મનમાં બોલી જઈએ, મોઢે લખી લઈએ, પણ ખાસ તો મનમાં બોલવું કે મોઢે લખવું એ બહુ જ જરૂરી છે। મેથ્સના દાખલા હોય કે સાયન્સના કોઈ પણ દાખલા હોય તો એ દાખલાઓ સમ્સ ન્યુમેરિકલ્સ જેને આપણે કહીએ એ આપણે ગણી ગણીને કરવા જોઈએ, પૂરેપૂરા અપ ટુ એન્ડ લાસ્ટ સ્ટેપ સુધી ગણવા જોઈએ। એટલે ખાસ તો મેથ્સ ગણીને કરીએ, બધું યાદ કરીને કરીએ, કારણ કે પરીક્ષામાં આપણે યાદ કરવાનું છે, મોઢે લખવાનું છે, મોઢે ગણવાનું છે, તો એ પ્રેક્ટિસ અત્યારથી જ હોવી જોઈએ। બીજું કે તમારા સ્કૂલ કોચિંગની અંદર જેટલા જે કાંઈ પેપર્સ લેવાના હોય એ પેપર્સનું ફોલોઅપ વર્ક તમારે કરવું જોઈએ। બધા ટીચર્સે ખૂબ સારી મહેનત કરીને સારામાં સારા પેપર સેટ કર્યા હોય કે જે FAQs કહી શકાય કે ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ, વારે વારે પૂછાતા પ્રશ્નો એ જ તમારા પેપરમાં ઇન્ક્લુડ કર્યા હોય, તો એ પેપરનું ફોલોઅપ વર્ક કરવું જોઈએ કે કેટલી પરીક્ષા લેવાની, તો એ બધાના ક્વેશ્ચન પેપર એન્સર પેપર તમે જોતા જાઓ, એમાં કયું નહોતું આવડ્યું, કયા કેમાં તમે ભૂલ કરી હતી, અને પેપર એસેસ થઈને આવી ગયા, ચેક થઈને આવી ગયા, પછી તમને એમ ધ્યાનમાં આવે કે ભાઈ આટલી અમારાથી ભૂલ થઈ ગઈ છે કે આ ખોટું પડ્યું છે। જે ન આવડ્યું હોય જે ખોટું પડ્યું હોય એ બંને વસ્તુ તૈયાર કરી લો। ખાસ કરીને તમારી સ્કૂલના જે પ્રિલિમ્સના પેપર કે કોચિંગના પ્રિલિમ્સના પેપર છે એ સારામાં સારી રીતે તૈયાર કરી લો। બધા લોકોએ IMP પેપર કે વારે વારે જે કંઈ પૂછાતા પ્રશ્નો છે છેલ્લા 4-5 વર્ષ દરમિયાનના બોર્ડના અનુભવો ઉપરથી, તો એ પ્રમાણે એસેસ કર્યા હોય, તમારા ટીચર્સે અંદર ભૂલો બતાવી હોય એસેસ કરેલા પેપરની અંદર ઝીણામાં ઝીણી ભૂલો બતાવેલી હોય તો એ ભૂલો પાછી રિપીટ ન થાય એનું ખાસ ખ્યાલ કરો। અત્યારના સંજોગોની અંદર આપણને એમ થાય કે આપણે ઊંઘ કેટલી લેવી જોઈએ, તો મિત્રો ખાસ તો 6 કલાકની પૂરી ઊંઘ લેવો। પછી એક પ્રશ્ન એ આવે કે અત્યારે વાંચવું કેટલું, તો આપણે આખા દિવસની અંદર ઊંઘવાના કલાકો, જમવાના કલાકો, તૈયાર થવાના કલાકો, અને ક્યારેક આપણે પેપર લખવા સ્કૂલે કે કંઈક જતા હોય કે રિવિઝનના કલાકો સ્કૂલ કે કોચિંગ બોલાવે એના, તો એ સિવાયનું બધું જ વાંચવું જોઈએ। અત્યારના સંજોગોની અંદર ખાસ કરીને પરીક્ષાના દિવસો સુધીમાં ઇલેક્ટ્રોનિક મીડિયાઝ અને પ્રિન્ટ મીડિયા એનાથી બને એટલો દૂર રહ્યો। આજનું જે વાત છે એ મોટે ભાગે હું માનું છું ત્યાં સુધી પેરેન્ટ્સ સાંભળતા હશે, વિદ્યાર્થીઓ સાંભળતા હોય બહુ ફાઇન બહુ સરસ, પણ માની લે કે પેરેન્ટ્સ સાંભળતા હોય તો ટિપ્સ આપજો, અને ખાસ તો મોબાઈલથી સદંતર દૂર રહેજો। કેટલા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે 10th કે 12th આવ્યા પછી મોબાઈલનો યુઝ સાવ બંધ કરી દીધો છે, અમુકે 3 મહિના પહેલાં કર્યો છે, અમુકે 1 મહિના પહેલાં કર્યો છે। જો આપણે ન કર્યો હોય તો અત્યારે જે છે ખાસ કરીને મોબાઈલ નામનું જે ગેઝેટ છે એ આપણને એમ થાય કે આપણું પરમ મિત્ર છે, પણ કદાચ એવું કહી શકાય કે તમારા 10 તમને એમ લાગે કે આ મારા દુશ્મન છે કે શત્રુ છે, એના કરતાં પણ મોટો શત્રુ એ અત્યારે મોબાઈલ બની રહે છે, એ પરમ મિત્ર નથી પરમ શત્રુ છે। મોબાઈલના યુઝ ઘણા બધા છે, સારા યુઝ છે, પણ એ બધા આપણે ક્યારે કરીશું તો પરીક્ષા પછી। અત્યારે મોબાઈલનો ઉપયોગ સદંતર બંધ કરીએ। બીજું કે નવું કંઈ પણ ન કરીએ, ક્યારે કે છેલ્લા 10-15 દિવસ 15-એક દિવસ જે છે આપણી સ્કૂલના કે કોચિંગના જે પેપર્સ હોય એ બરાબર છે, પણ એ સિવાય આમ તો એવું છે કે છેલ્લા 15 દિવસ કોઈ નવી વસ્તુ તૈયાર ન કરાય, નવા પેપર પણ ન લખાય, કંઈ કે નવા પેપર લખવાથી ક્યારેક એવું થાય કે આપણને એમ થાય કે અમુક વસ્તુ નથી આવડતી અમુક નથી આવડતી ને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, હાલાકી એવું ક્યારેક જ પૂછાતું હોય। એટલે જે કાંઈ અલગ અલગ જગ્યાએથી પેપર્સ અવેલેબલ હોય પણ એ ક્યાં સુધી લખવાના, તો લાસ્ટ 15 ડેઝ પહેલાં સુધી લખી શકો, લાસ્ટ 15 ડેઝમાં નવું કંઈ ન કરો, નવા પેપર પણ કંઈ ન લખો, અને ખાસ કરીને ટેક કેર ઓફ યોર હેલ્થ।
અત્યારના સંજોગોની અંદર આપણા બધાનું જ, આપણા બધા ઘરોની અંદર બહારનું હોટલ ફૂડ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ એ બધું ઘણું બધું વધી ગયું છે અને એને કારણે ઘણા બધા ડિસીઝ થતા જાય છે. અને બીજું કે બે પાંચ દિવસે પણ માંદું પડવું એ આપણા માટે બહુ આખરી વાત છે. આમાં કેવું છે કે અત્યારે તમે એક કલાક તમારો વ્યય થાય કે વેસ્ટ થાય એ અગાઉના 5 કલાક વેસ્ટ થયા બરાબર કહેવાય. શા માટે? કારણ કે પહેલી વાર તૈયાર કરો ત્યારે સૌથી વધારે વાર લાગે, પછી પહેલાં રિવિઝનમાં ઓછી વાર લાગે, બીજા રિવિઝનમાં ઓછી, ત્રીજામાં ઓછી. એટલે એવું બની શકે કે તમે કોઈક તૈયારી કરી હોય કોઈક વસ્તુની, કોઈક થિયરીની, તો એના માટે ધારો કે 1.5 કલાકનું તૈયાર કરતાં તમને 1 કલાક લાગી શકી હોય, પણ અત્યારે એના રિવિઝનમાં 5 જ મિનિટ લાગતી હોય. તો અત્યારની 5 મિનિટ બગડે અગાઉની 1.5 કલાક બગડ્યા બરાબર છે. એટલે અત્યારે ક્યાંય પણ આપણે ટાઈમ વેસ્ટ ના કરીએ, અને ખાસ કરીને હોટલનું ફૂડ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, આઈસ્ક્રીમ, ગોલા એ બધાથી દૂર રહીએ. ઘરનું ગરમ ગરમ જમીએ, ઘરનો ગરમ ગરમ નાસ્તો લઈએ, પેકેટ્સના ફૂડ પણ ના લઈએ, પેકેટ્સના બધા અલગ અલગ વેફરને આ ને તેને કંઈ પણ ન લઈએ. વી ટેક કેર ઓફ અવર હેલ્થ, કારણ કે છેલ્લા દિવસો જે છે, છેલ્લા 1.5 મહિનાની અંદર આપણે આપણી હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા 2 દિવસ બગડે ને તો પણ આપણને પોસાય નહીં. સાયકલ ઉપર આપણે જતા હોઈએ, સ્કૂટર ઉપર જતા હોય ત્યારે વાહન એકદમ ધીમે ધીમે ચલાવીએ. અને બીજું આપણને એમ થાય કે આપણે ક્યાંક ક્યાંક ટેન્શન તો આવી જ જાય. તમે બોર્ડની પરીક્ષા છે એટલે બધાને થોડું ઝાઝું ટેન્શન આવે, પણ એમાં એ ટેન્શનથી મુક્ત થવા માટે શું કરવું? તો ટેન્શનથી રહિત થવા માટે પ્રાણાયામ કરાય, ઊંડા શ્વાસ લેવાય, ડીપ બ્રિથિંગ કરાય 1.5-2 કલાકે, 2-4 કલાકે, દિવસમાં 2-3 વાર, અને સાવ કોઈક વાર આંખ બંધ કરીને બધા જ વિચારો એક બાજુ રાખી વિચાર શૂન્ય અવસ્થાની અંદર આપણે બેસી શકાય. ઓમકાર ધ્વનિ કરાય, આપણને એનર્જી ફીલ થશે, આપણા બધા જ ચક્રો જે છે એ 7-7 ચક્રો એક્ટિવ થઈ જાય છે ઓમકારને કારણે. એટલે એકદમ સરસ રીતે ઓમ બોલાય. ઓમ બોલવાની પણ અમુક ચોક્કસ રીત છે, તો એ પ્રમાણે આપણે સરસ રીતે ઓમકાર કરીએ. આપણને અથવા તો આપણને જે ફાવતું હોય અત્યાર સુધીમાં જે રીતના કરતા હોય એ રીતના કરી શકીએ, પણ આવી રીતના ડીપ બ્રિથિંગ કરીએ, ઓમકાર કરીએ, અથવા તો વિચાર શૂન્ય અવસ્થામાં બેસીએ, એવું કંઈ પણ દિવસમાં 2-4 વાર કરી શકાય. બીજું ખાસ કરીને મિત્રો એક વસ્તુ સમજજો કે બધાને ભગવાને અલગ અલગ બનાવ્યા છે. કોકને કલાકાર બનાવ્યા છે, કોકને મ્યુઝિશિયન બનાવ્યા છે, કોકને ક્રિકેટર બનાવ્યા છે, કોકને ફૂટબોલની અંદર આગળ વધવાનું લખેલું છે, કોકને ગાયનમાં આગળ વધવાનું લખેલું છે. બધા અલગ અલગ છે. હવે જે લોકો ગીત સરસ ગાતા હોય કે જે આપણા કલાકારો જે છે જે મ્યુઝિક સરસ આપતા હોય, હવે એને ક્રિકેટ રમવાનું કહેવામાં આવે કે ફૂટબોલનું કહેવામાં આવે તો ફેલ જાય, અને ફૂટબોલવાળાને આપણે એમ કહીએ કે તમે ગીત ગાઓ તો એ ફેલ જાય. તો એટલે અલગ અલગ માટે આપણને ભગવાને બધાને સર્જેલા છે. આપણે તો ધ્યાન એ રાખવાનું કે આપણા કર્મ જે આપણને મળે, કર્મ કરવાનું, એ કર્મ આપણે ખૂબ સારી રીતે નિભાવીએ. અત્યારે આપણું કર્મ શું છે? તો કે ભાઈ આપણે જે કંઈ કરીએ છીએ એના મય થઈ જઈએ, 100% આપણું ઇન્વોલ્વમેન્ટ અહીંયા જ હોય જે કરીએ છીએ એમાં. જે લોકો ભૂતકાળમાં ભૂતકાળના વિચારોમાં સરી પડે વાંચતા વાંચતા, લેક્ચર ભરતી વખતે, પરીક્ષા વખતે, અથવા તો ભવિષ્યના વિચાર કરે કે મને પેપર આવડશે કે નહીં આવડે, કેટલું આવડશે, કેટલા માર્ક્સ આવશે, મને આ કોર્સમાં એડમિશન મળશે કે નહીં મળે, એવા જે વિચાર કરે છે ભવિષ્યકાળના, એ અત્યારે વર્તમાન બગાડે છે. અને જેનું વર્તમાન બગડે એનું ભવિષ્ય બગડે છે. એટલે વર્તમાનમાં આપણે જ્યાં છીએ ત્યાં જ 100% ઇન્વોલ્વમેન્ટ આપણે રાખીએ, બાકી બધું ભૂલી જાઓ. જે તમે કરો છો એના મય થઈ જાઓ તો ખૂબ સરસ માર્ક્સ આવશે. અને ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ શ્રી મોદી સાહેબે આપણને જે પરીક્ષા પે ચર્ચાનું જે સરસ માર્ગદર્શન આપ્યું છે, કદાચ આપ સૌએ સાંભળ્યું હશે, ન સાંભળ્યું હોય તો ઇટ ઇઝ અવેલેબલ ઇન યુટ્યુબ, એટલે એકવાર સરસ રીતે આપણે એને સાંભળીએ. એટલી બધી સરસ ટિપ્સ આપી છે, એટલું એનર્જેટિક ભાષણ હતું એમનું, લેક્ચર હતું, કે ખરેખર આપણને આમ એનર્જી ફીલ થાય. આવું તમે વિચાર તો કરો કે આટલા બધા દેશમાં કયા દેશના વડાપ્રધાન એવો ટાઈમ હોય કે 10મા 12માના વિદ્યાર્થીઓને આવું સરસ પોતે માર્ગદર્શન આપે. તો એટલું સરસ માર્ગદર્શન આપ્યું છે, અને ઘણા બધા ચિંતન અને એમના અનુભવ ઉપરથી કેટલા બધા લોકોને મળતા હોય, કેટલા બધા ટોપર્સને મળતા હોય, એના ઉપરથી જે કંઈ આપણને માર્ગદર્શન મળ્યું છે એનો આપણે લાભ લઈએ. હમણાં જ જે મેં મોબાઈલની વાત કરી એના સંદર્ભમાં એક બની ગયેલો ઘટના જે છે, થોડાક દિવસો પહેલાં જ મને એક આપણા સ્કૂલના જ એક વિદ્યાર્થી મિત્ર મળ્યા, સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થી મિત્ર મળ્યા, મને કહે કે મને ઓલ ઇન્ડિયાની અંદર 40મો રેન્ક છે CA ફાઇનલમાં, ઓલ ઇન્ડિયામાં 40મો રેન્ક. હવે એની સાથેના 4 મિત્રો બધા એક સરખા ટેલેન્ટેડ, એ વિદ્યાર્થીએ મને કીધું, સાહેબ મારા બધા મિત્રો જોરદાર, પણ CA ફાઇનલનું તો આપણને ખબર છે કેટલું ઓછું રિઝલ્ટ આવતું હોય, પણ એમાં 2 વિદ્યાર્થીઓથી મોબાઈલ મૂકી ન શકાણો, એક વિદ્યાર્થીએ થોડોક યુઝ કર્યો અને આમણે જરા યુઝ નહીં કર્યો, ખાલી ફોન કોલ કરે અને કાં ફોન રિસીવ કરે.
तो जेने मोबाइल नो थोड़ो थोड़ो यूज कर्यो तो ए जस्ट पास थया, साव यूज नहोतो कर्यो एना ऑल इंडिया में 40मो रैंक आव्यो, अने जे लोको यूज करता रह्या ए बन्ने फेल थया। सो दिस इज रियालिटी के भाई आपणे जे छे कोईपण आगळ वधेला कोईपण व्यक्ति माटे विचारीए त्यारे ए लोको बधुं ज मूकी અને એના મય થઈ જાય છે, એનો ભેગ ધરે છે, બાકી બધાથી જ અત્યારે પર થઈ જાઓ, ટેન્શન બિલકુલ ના રાખો, ફ્રી વાતાવરણની અંદર સારામાં સારી તૈયારી કરો, તમારી તૈયારી સારી જ છે, પણ હવે ખાલી રિવિઝન સારામાં સારી રીતે થાય એવું આપણે તૈયારી કરીએ કે રિવિઝન સરસ થાય, પેપરનું ફોલોઅપ વર્ક કરીએ, અને વી પ્રે ટુ ગોડ ઓન બિહાફ ઓફ હોલ ધીસ જીટીપીએલ પરિવાર અને મોદી સ્કૂલમાંથી હું આવું છું, મોદી સ્કૂલ પરિવાર વતી આપ સૌને રાજકોટની અંદર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, કોચિંગ ક્લાસીસ અને ગ્રાન્ટેડ સ્કૂલો ખૂબ સારું કામ કરે છે, તો આ બધા જે છે રાજકોટના બધા પરિવાર મિત્રો વતી આપ સૌને ખૂબ ખૂબ શુભકામના, આપ ખૂબ આગળ વધો, ઓલ ધી બેસ્ટ ટુ ઓલ ઓફ યુ।